चालो धोरण 11 बायोलॉजी ना तमाम विद्यार्थी मित्रों ध्यान आपे। आपणे प्रकरण 4 चालू छे प्राणी वर्गीकरण अने एना 21 प्रश्न पूरा थई गया छे। छेले आपणे 21मो प्रश्न चार्ट वालो लीधेलो छे। आ पृष्ठवंशी समुदायना विभागो, एमां तमने जोयुं के अनुविहीन जड़बानो अभाव धरावनारा चुस्मुखा वर्ग अने जड़बावाळा जे छे ए मत्स्य अने चतुष्पाद। मत्स्य में बे प्रकारनी माछली, कास्थी मत्स्य, अस्थी मत्स्य अने चतुष्पादना चार विभाग। तो हवे पृष्ठवंशीनुं वर्गीकरण शुरू थाय छे। एमां एक चुस्मुखा, बे कास्थी मत्स्य, त्रण अस्थी मत्स्य अने चार विभागा, एटले 4, 2, 6, 1, 7 विभाग तमारे हवे भणवाना आवशे। तो એમાંથી આપણે વર્ગ ચુસ્મુખાથી ચાલુ કરીએ છીએ। ક્વેશ્ચન 22 પ્રશ્ન લખી નાખજો। ક્વેશ્ચન 22 ચુસ્મુખાના સામાન્ય લક્ષણો ઉદાહરણ સહ સમજાવો, આકૃતિ જરૂરી નથી। હવે શબ્દ જુઓ ચુસ્મુખા, જેના મુખમાં ચૂસક આવેલું છે એનો અર્થ એ થયો કે જડબા નથી। અહીંયા પણ એનો ચુસ્મુખામાં અનુવિહીન જડબા વગરનામાં સમાવેશ કરવામાં આવ્યો છે। તો આ પ્રાણીઓ માછલી જેવા પ્રાણીઓ છે। આ ચુસ્મુખાની આકૃતિ છે, જુઓ બરોબર। આ માછલીઓ કેવી હોય છે સામાન્ય રીતે કે આગળના ભાગમાં જડબા નથી, જડબાની જગ્યાએ એનું જે મોઢું છે આગળના ભાગમાં આ રીતના ચૂસક આવેલું છે, આ ચૂસક છે। આ જગ્યાએ શ્વસન કરવા માટે હવે માછલીઓની અંદર આવી ઝાલર જોવા મળશે, ઝાલર ફાટ જોવા મળશે। આ ઝાલર ફાટ છે, અહીંયાથી ઓક્સિજન જશે પાણીનું અને મેળવી લેશે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢી નાખશે। આવી જે રચનાઓ એના શરીર ઉપર દેખાય છે એને કહેવામાં આવશે મીનપક્ષ। દરેક માછલીઓની અંદર જોવા મળે છે, જો અહીંયા પણ મીનપક્ષ, આ બધા એના મીનપક્ષ છે। મીનપક્ષ એ તરવા માટે ઉપયોગી થતા હોય છે। પૂંછડી બાજુએ જે આવેલું હોય એને પૂંછ મીનપક્ષ તરીકે ઓળખવામાં આવે છે। તો આ જે ચુસ્મુખા વર્ગ છે એટલા માટે કરવામાં આવ્યો કે એના મોઢાની અંદર જડબા નથી, ચૂસકો આવેલા છે, ચૂસકોની મદદથી એ ચોંટી શકે છે, અન્ય પ્રાણીઓ સાથે ચોંટી જાય છે। માની લ્યો વેલ નામની મોટી માછલી છે, એમાં આ ચૂસકની મદદથી આ માછલી એના શરીરમાં ચોંટી જાય અને જ્યાં વેલ જાય ત્યાં પરોપજીવી તરીકે એ રહી શકે। તો આવા જડબા વગરના પૃષ્ઠવંશી પ્રાણીઓ, લેમ્પરી જેવા પ્રાણીઓ એનો સમાવેશ આની અંદર કરવામાં આવ્યો છે। લક્ષણો આપણે બધા જોઈએ, નવા લક્ષણો આપણે સમજશું। પહેલું લક્ષણ 1 આપી દો, ચુસ્મુખા એના જીવંત સભ્ય કેટલીક માછલી ઉપર પરોપજીવી છે। હમણાં વાત કરી કે વેલ ઉપર આ છે ચૂસકની મદદથી ચોંટી જાય। ચાલો 2, એનું શ્વસન કેવી રીતે થાય છે, શ્વસન માટે 6-15 જોડ ઝાલર ફાટ, આ જે ઝાલર ફાટ બતાવી બરોબર, આની અંદર તમે જુઓ તો 7 ઝાલર ફાટ બતાવી છે, 7 આ બાજુ છે, 7 ઓલી સાઈડ હશે, ઓલી બાજુ આપણે આકૃતિમાં દેખાય નહીં। તો 6-15, કોકમાં 6 પણ હોય, કોકમાં 15 સુધીની પણ હોય, એના દ્વારા શ્વસન કરે। ચાલો 3, ચુસ્મુખા ચૂસક પ્રકારનું અનુવિહીન જડબાવિહીન મુખ ગોળાકાર, આ જગ્યાએ આ એનું મુખ છે, આ મુખ ચૂસકવાળું ચોંટી જાય। ચાલો 4, શરીર ભીંગડા અને યુગ્મ મીનપક્ષ ધરાવતા નથી। શરીર ઉપર ભીંગડા નથી, લીસી છે આ એકદમ, અને મીનપક્ષ છે પણ જોડીમાં નથી। અહીંયા મીનપક્ષ છે, જો આ જગ્યાએ મીનપક્ષ નથી, સામ સામે નથી, અહીંયા તમે જોશો ને તો અહીંયા એક મીનપક્ષ, અહીંયા બીજું મીનપક્ષ, અહીંયા એક મીનપક્ષ, આ જો આ જોડીમાં છે, આવું આની અંદર નથી। ચાલો, તેઓના શરીર ભીંગડા અને યુગ્મ મીનપક્ષ ધરાવતા નથી। ખોપરી, કરોડસ્તંભ, કાસ્થીવાળા, હાડકા નથી, અસ્થિ નથી, ખુલ બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર, બંધ એ આપણે ખ્યાલ છે,
ધમની અને શિરા હૃદય જોવા મળે. ચાલો, આ સામાન્ય રીતે દરિયાઈ છે, આ ખારા પાણીમાં રહીએ છીએ એનો અર્થ થયો દરિયાઈ છે એટલે. પરંતુ આને જ્યારે ઈંડા મૂકવા હોય, અંડજનન કરવું હોય, ઈંડા મૂકવાની ક્રિયા કરવી હોય, ત્યારે એ મીઠા પાણીમાં આવી જાય છે, ત્યારે મીઠા પાણીમાં કરે છે. રીએ છે ખારા પાણીમાં, ઈંડા મૂકે છે મીઠા પાણીમાં. અને મીઠા પાણીની અંદર ઈંડા મૂક્યા બાદ થોડાક દિવસમાં આની વિશેષતા છે, માછલી મરી જાય, તેઓ મૃત્યુ પામે. આઠ નંબર, હવે ઓલા જે ઈંડા એને મીઠા પાણીમાં મૂક્યા છે, ડીંભ એ રૂપાંતરણ કરી નાખે ડીંભ અને માછલી જેવા બની જાય, એટલે દરિયામાં પાછા આવી જાય, ખારા પાણીમાં પાછા આવી જાય, એની વિશેષતા છે. રીએ છે ખારા પાણીમાં, ઈંડા મીઠા પાણીમાં મૂકવામાં આવે, ડીંબ બની જાય, એટલે વળી પાછું દરિયાની અંદર ખારા પાણીમાં આવી જાય. ઉદાહરણો આપ્યા છે લેમ્પ્રી અને એકફિશ. બાજુમાં લેમ્પ્રીની આકૃતિ આપી છે, તમને ફાવે તો દોરજો, ફરજિયાત નથી. થયું, સારું. એના પછી એવા છીએ આપણે આની શોર્ટ કી જોઈ લઈએ ચુસ્મુખાની. પૃષ્ઠવંશીના વર્ગો શરૂ થયા. ચુસ્મુખા, પહેલું માછલી ઉપર પરોપજીવી, બે શ્વસન માટે 6-15 જોડ ઝાલર ફાટ, 3 ચૂસક પ્રકારનું જડબાવિહીન મુખ, 4 ભીંગડા કે મીનપક્ષ નથી, ખોપરી કરોડસ્તંભ કાસ્થીનું બનેલું છે, બરોબર. 6 નંબર, રુધિરાભિસરણ તંત્ર બંધ. 7 નંબર, દરિયાઈ પ્રાણી પણ ઈંડા મૂકવા મીઠા પાણીમાં પછી મૃત્યુ પામે, અને ડીંભ જે બની ગયા ઈંડામાંથી મીઠા પાણીમાંથી પાછા ખારા પાણીમાં આવી જાય. છેલ્લે ઉદાહરણ આપી દેવાનું. તો આ ચુસ્મુખા વર્ગ એના માસ્ટર કી છે, એની તમારે નોંધ લેવાની છે. અને જ્યાં તમે આ પ્રશ્ન ઉતારો, ત્યાં બાજુમાં નીચે ચોકઠું કરીને આપ જે છે માસ્ટર કી લખી શકો, જેથી કરીને તમને યાદ રહીએ. એના પછીનો વર્ગ આવશે કાસ્થી મત્સ્ય. ક્વેશ્ચન 23, વર્ગ કાસ્થી મત્સ્ય એના સામાન્ય લક્ષણો ઉદાહરણ 6 લખો, આકૃતિ જરૂરી નથી. અહીંયા જે બતાવેલી છે બે આકૃતિ કાસ્થી મત્સ્યની છે. જુઓ, આ કાસ્થી મત્સ્ય, આ એનું મોઢું છે, આ એની આંખ છે. આનું મોઢું કેવું છે જુઓ, અહીંયા ઉપર, અહીંયા આગળના ભાગમાં નથી પણ નીચે છે, આ જગ્યાએ છે. જો મોઢું, મુખ નીચેના ભાગમાં છે, આગળની બાજુ વક્ષ બાજુ એ મુખ આવેલું છે. અહીંયા મીનપક્ષ છે, અહીંયા તરવા માટેના મીનપક્ષ છે, બરાબર. અહીંયા ઝાલરો છે, આ ઝાલરો છે. ચાલો એના બધા લક્ષણો આપણે જોઈએ. તેઓ ધારારેખીય, એટલે કે શરીરમાં એક આવી લીટી જોવા મળે છે, આવી લીટી જોવા મળે. જો આ લીટી છે ને, પાણીનું દબાણ કેટલું છે ને એના માટે છે. અને પાર્શ્વીય રેખાંગ તરીકે ઓળખવામાં આવે, પાર્શ્વીય રેખાંગ. અને એના દ્વારા પાણીના પ્રવાહને અનુકૂળ થઈને આ માછલી છે જીવી શકે. પહેલું જ લક્ષણ આપ્યું છે, જુઓ, ધારારેખીય, પ્રવાહને અનુકૂળ, બરાબર. કાસ્થીમય અંતઃકંકાલ ધરાવતા દરિયાઈ પ્રાણી ખારા પાણીમાં રહીએ છે, મીઠા પાણીમાં નહીં. ચાલો બે નંબર, મુખ અગ્રવક્ષ બાજુએ, આકૃતિમાં પણ મેં બતાવ્યું, અગ્રવક્ષ બાજુએ મુખ. 3 નંબર, કરોડસ્તંભ કાયમી જોવા મળે, પાછળ કરોડસ્તંભ. 4 ઝાલર ફાટ, ઝાલર ઢાંકણ વગરની, ધ્યાન રાખજો, અહીંયા ઝાલર ફાટ છે, આ ઝાલર ફાટ છે પણ એની માથે ચામડીનું આવરણ નથી, ઢાંકણ વગરની છે. આના પછીની માછલીમાં ઢાંકણવાળી છે, એટલે તફાવત પણ તમારે તૈયાર કરવાના છે. ચાલો 5 નંબર, એની ત્વચાની અંદર ભીંગડા આવેલા છે, ભીંગડાને પ્લેકોઇડ પ્રકારના ભીંગડા કહેવાય, પ્લેકોઇડ. 6 નંબર, એના દાંત છે, દાંત એ પ્લેકોઇડ ભીંગડાનું જ રૂપાંતર છે મોઢામાં, અને પાછળની દિશામાં વળેલા મુખની અંદર દાંત. ચાલો 7 નંબર, અનુધારી છે, જડબાવાળા છે, કારણ કે આને આપણે અનુધારીમાં સમાવેશ કરવામાં આવે, અનુવિહીનમાં એક જ છે. 8 નંબર, બીજા પ્રાણીનો શિકાર કરીને એ ખાય છે, શિકારી છે. 9 નંબર,
આના શરીરની અંદર હવા ભરેલા પ્લવનાશયો આવેલા છે કે વાતાશયો આવેલા છે. વાતાશય હવાની કોથળીઓ, એમાં ગેરહાજરી છે. આ પછી એને માછલીમાં છે, આમાં ગેરહાજરી છે, છતાંય તે ડૂબ્યા વગર સતત તરી શકે છે. માછલીઓનું રક્ષણ છે પ્લવનાશય ને વાતાશયની હાજરી, પણ આ ગેરહાજરી હોવા છતાં તે તરી શકે છે. 10 નંબર, હૃદય બે ખંડવાળું. આપણે ખબર છે 10માં ભણી ગયા છીએ, આપણું મનુષ્યનું હૃદય ચતુષ્ક ખંડી છે, દેડકાનું ત્રિખંડી છે. આમાં દ્વિખંડી, એક કર્ણક છે એક ક્ષેપક છે, દ્વિખંડી. ચાલો 11 નંબરનું લક્ષણ, એમાંના કેટલાક વીજ અંગ ધરાવે છે, ચોટ લાગે માછલી નડીએ તો. કેટલાક છે ઝેરે ડંખ ધરાવે છે, કઈડે તો આપણે ઝેર ચડે. દાખલા તરીકે ટ્રાયગોન નામની માછલી, આમાં વીજંગ ધરાવે. દાખલા તરીકે ટોર્પિડો, ઇલેક્ટ્રિક માછલી, તો આ વિશેષતા છે. ચાલો 12 નંબર, શીત રુધિરવાળા. એનો અર્થ એ જેનું રુધિર શીત છે એ લોકો પોતાનું તાપમાન જાળવી શકતા નથી, શરીરનું નિશ્ચિત નથી, અસમતાપી પ્રાણી છે, તાપમાન નિશ્ચિત નથી. તાપમાન નિયમનની ક્ષમતાનો અભાવ. ચાલો 13 નંબર, લિંગભેદ નથી, નર અને માદા જોવા મળે છે. અમુકના જોવા મળતા નથી, આગળના સમુદાયની અંદર આપણે જોયું, આમાં લિંગભેદ જોવા મળે નર અને માદા. અહીં એક વિશેષતા છે 14 નંબરની, નરની અંદર આપણે જેમ ઉચ્ચ કક્ષામાં મનુષ્યની અંદર શિસ્ન જોવા મળે છે નરમાં, એમ આમાં નોરની અંદર પૂછમીન પક્ષ છે, બરાબર. પૂછમીન પક્ષ એ આવી આંકડીઓ ધરાવે, આંકડીઓ પકડ, પકડ ધરાવે છે. એટલે બે મીન પક્ષ ભેગા થઈને પકડ જેવી રચના થાય અને એ માદામાં દાખલ કરે અને પરિણામે પ્રજનન થાય. તો આવું 14 નંબરનું લક્ષણ, પકડ અંગો એ આ સમુદાયની વિશેષતા છે. ચાલો 15 નંબર, અંતઃફલન. આ બધું આવડે છે, ઈંડા બચ્ચાને જન્મ આપે, અપત્ય પ્રસવી, એના ઉદાહરણ આપ્યા, ડોગફિશ, સોફિશ, ગ્રેટ વ્હાઇટ શાર્ક, રેફિશ. આ રેફિશ છે, ઇલેક્ટ્રિક રેફિશ કહેવાય, અને એ વીજ અંગ ધરાવે છે આ, અને શોટ લાગે એની પૂછડી નડીએ તો. તો આ છે કાસ્થિ મત્સ્યની આપણે વાત કરી. એના પછી આપણે અસ્થિ મત્સ્ય જોઈએ, વર્ગ અસ્થિ મત્સ્ય. પ્રશ્ન લખી નાખજો, પ્રશ્ન 24મો, અસ્થિ મત્સ્યના સામાન્ય લક્ષણો ઉદાહરણ સાથે લખો, આકૃતિ જરૂરી નથી. અસ્થિ મત્સ્યની આકૃતિ બાજુમાં દોરેલી છે, તમને ફાવે તો દોરજો. આનું જે મોઢું છે આવું છે, જો આગળની બાજુએ છે, જોયું આગળની બાજુએ. ઓલી માછલીનું અહીં નીચે હતું, આ આગળની બાજુએ અગ્ર બાજુએ મુખ છે. આ મીન પક્ષ છે, આ પુષ્ મીન પક્ષ છે, એની માથા ભીંગડા છે, આમાં પણ ઝાલર છે ઢાંકણવાળી. અહીંયા સીહોર્સ છે, સમુદ્ર ઘોડો, હા જો ઘોડા જેવું મોઢું છે. બેની આકૃતિ આપી છે, કોઈ એકની તમારે તૈયાર કરવી હોય તો કરી શકો. એ પહેલાં આપણે કાસ્થિ મત્સ્ય જે આપણે જોયું, પ્રશ્ન પૂરો કર્યો, એની માસ્ટર કી જોઈ લઈએ. કાસ્થિ મત્સ્યની જુઓ, ધારારેખીય કાસ્થિ મયકંકાલ, દરિયાઈ પ્રાણી, ખારા પાણીમાં રહીએ છે. મુખ અગ્રવક્ષ બાજુએ, અગ્રબાજુની અગ્રવક્ષ, કરોડસ્તંભ આજીવન, ઝાલર ફાટ, ઝાલર ટાંકણ વગરની. ભીંગડા કહેવાય છે પ્લેકોઇડ ત્વચા ઉપર. દાંત છે પાછળ વળેલા, પ્લેકોઇડમાંથી જ બને છે. જળવાધારી શિકારી છે. વાતાશય પ્લવનાશય નથી, છતાં પાણીમાં તરે. હૃદય બે ખંડવાળું. કેટલાક વીજ અંગ, ટોર્પિડો, ઝેરી ડંક, ટ્રાયગોન. શીત રુધિરવાળા છે, અસમતાપી, તાપમાન નિશ્ચિત નથી. લિંગભેદ છે, નોરમાં પક્કડ અંગ આવેલું છે. અને અંતઃફલન બતાવે છે અપત્ય પ્રસવી છે, બરાબર. આ કાસ્થિ મત્સ્યના લક્ષણો છે, નીચે મેં અસ્થિ મત્સ્યના લક્ષણો બતાવ્યા છે. આ હું ગ્રુપમાં ફોટો મૂકી દઈશ, જ્યાં તમે રાઇટ કરેલા છે રાઇટ,
એના તમારે તફાવત તૈયાર કરવાના છે. જો મેં નીચે લખ્યું નોંધ, ઉપરમાંથી રાઇટ કરેલમાંથી તફાવતના મુદ્દા તૈયાર કરો. ખાસ આ કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્ય તફાવતમાં ખાસ પૂછાય છે, ધ્યાન રાખજો. ચાલો હવે આપણે જોઈએ અસ્થિ મત્સ્ય ક્વેશ્ચન 24. બધા લક્ષણો આગળ આવી ગયા છે, માત્ર આપણે રિફર કરીએ, નવા લક્ષણો સમજશું. એક નંબર, ખારા અને મીઠા બેય પાણીમાં. જુઓ, ઓલું ખાલી ખારા પાણીમાં હતું, ઓમાં કાસ્થિમય કંકાલ હતું, આમાં અસ્થિમય છે. બધા તફાવત. બે નંબર, શરીર રોડી આકારનું. ત્રણ, મુખ અગ્રીય આગળની બાજુ. ચાર, ચાર જોડ ઝાલર અને ઢંકાયેલી એટલે ઝાલર ઢાંકણ છે. જુઓ, ઓમાં ઝાલર ઢાંકણ નથી. ત્વચા કયા કેવા પ્રકારના ભીંગડા છે, ઓમાં પ્લેકોઇડ હતા, આમાં સાયક્લોઇડ પ્રકારના ભીંગડા. એનું બીજું નામ છે ટીનોઇડ. ચાલો છ નંબર, વાતાશય હાજર એટલે તરી શકે, ઓમાં ગેરહાજર હતું. ચાલો સાત નંબર, હૃદય ઓમાય દ્વિખંડી આમાય દ્વિખંડી એટલે આ તફાવતમાં નહીં આવે. આઠ નંબર, શીત રુધિર અસમતાપી આ પણ તફાવતમાં નહીં આવે. નવ નંબર, લિંગભેદ. દસ, બાહ્ય ફલન. અગિયાર, ઈંડા મૂકે અનુપ્રસવી. વિકાસ સીધો. ઉદાહરણો જુદી જુદી રીતે ત્રણ વિભાગમાં ઉદાહરણ કર્યા છે, ધ્યાન રાખજો. પહેલું દરિયાઈ ખારા પાણી મારીએ એના ઉદાહરણ જોવાના, ઉડતી માછલી, સમુદ્ર ઘોડો, બે ઉદાહરણ એ પાસે. બીજું મીઠા પાણીની માછલી, રોહુ, કટલા, મ્રિંગલ, આ બધી માછલી, બરાબર. અને માછલી ઘરની અંદર તમને આપણે રાખી શકીએ એ માછલી લડાકુ માછલી, ફાઇટિંગ ફિશ, બિટ્ટા તરીકે ઓળખવામાં આવે છે, એન્જલ. તો ત્રણ આ રીતે ઉદાહરણ કરી નાખવાના, દરિયાઈ એટલે કે ખારા પાણીમાં, મીઠા પાણીમાં, માછલી ઘરમાં. તો આની પણ આપણે માસ્ટર કી જોઈ લઈએ. જુઓ, અસ્થિ મત્સ્ય એ ખારા વત્તા મીઠા બે પાણી, અસ્થિમય કંકાલ, શરીર ઓડી જેવું, મુખ આગળની બાજુ, ચાર જોડ ઢાંકણ, ઝાલર ઢાંકણ, ભીંગડા સાયક્લોઇડ કે ટીનોઇડ, વાતાશય હાજર તારકતા આપે તરી શકે, હૃદય બે ખંડવાળું, શીત રુધિર અસમતાપી, લિંગભેદ છે, ફલન બાહ્ય, અંડપ્રસવી, વિકાસ સીધો, છેલ્લે ઉદાહરણ આપી દેવા. તો ઉપર જે છે આ એ કાસ્થિ મત્સ્ય, નીચે તમને મેં બતાવ્યું આ અસ્થિ મત્સ્યના લક્ષણો, એમાં જ્યાં જ્યાં રાઇટ કરેલા છે એનો તમે તફાવત કરી શકશો, તફાવતના મુદ્દા ઉદાહરણનો પણ તમે તફાવત કરી શકશો, બરાબર. તો આ તો તમારે પ્રશ્ન 24મો અસ્થિ મત્સ્યના ઉદાહરણો આપો. તો બહુ મહત્ત્વના વર્ગો અત્યારે ચાલે છે, બધા વિદ્યાર્થીઓ આ નોટની અંદર ઉતારશે વ્યવસ્થિત. જો તમે આકૃતિ દોરી શકો તો દોરજો, કાંઈ વાંધો નહીં, આમાં આકૃતિઓ ફરજિયાત નથી પૃષ્ઠવંશીમાં. અહીં ખાસ ધ્યાન રાખવાનું કાસ્થિ અને અસ્થિનો તફાવત, કાસ્થિ મત્સ્ય અસ્થિ મત્સ્ય છ મુદ્દા જરૂરી છે, આ તફાવતની રીતે પણ કરી લેવાનું. તો આજે આપણે 24 ક્વેશ્ચન સુધી લીધું છે, આવતા વિડિયો લેક્ચરમાં 25મો ક્વેશ્ચન ઉભયજીવી વર્ગ આપણે લેવાના છીએ. હવે ચાર જ વર્ગ બાકી છે અને એ આવતા વિડિયો લેક્ચરમાં લેશું, બરાબર. વ્યવસ્થિત બધા વિદ્યાર્થીઓ લક્ષણો લખશે, મુદ્દા પ્રમાણે આકૃતિઓ દોરશે અને ચાર્ટ પણ લખશે, દરેકના માસ્ટર કી પણ એની જગ્યાએ લખશે, જેથી કરીને તમને યાદ રહી જાય, બરાબર. આવતા વિડિયો લેક્ચર સુધી દરેક વિદ્યાર્થીઓ એ વ્યવસ્થિત તૈયારી કરે. દરેક વિદ્યાર્થીઓને ગુડ બાય, આવજો.